સો હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? તો બસ આજે ઘણા દિવસ પછી આપણે સવારથી બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ. હું તો કાંઈક 7:45 વાગે ઉઠી ગયો હતો અને કૃપા કાંઈક કેટલા 9:30-10 વાગે ઉઠી અને બસ આજે આપણે બહારે જઈ છીએ. તો આજે છે ને કચ્છ ઊંટ મહોત્સવ છે. દીપા મોબાઈલમાં ચેક કરતો હતો એની પહેલા જ હું બોલી ગઈ છું. યસ, ટીન સિટી થી ચાલુ થશે અને બસ આખા ભુજમાં ઊંટ ફરશે. કઈ 300-350 જેટલા ઊંટ આવવાના છે. આ બધી અફવા છે, સાચું છે કઈ ખબર નથી. અફવા શું એનામાં? કેટલા ઊંટ છે, કેટલા ઊંટ છે કઈ નથી ખબર. અને 10:30 વાગ્યાનો ટાઈમ હતો. મમ્મી કીધી કે 350 લખેલો હતો કે ઊંટ સવારી 250 એવો કઈક છે. કઈ ખબર નથી. હું જઈને જોઈએ ત્યારે સાચું અવળા ઊંટ એર રસ્તો મજા આવશે. ઊંટ હવે તમને આ થોડુંક જોઈને અચંબિત લાગતું હશે કે અહીંયા જે હતું એ કઈ જ નથી રહ્યું. એટલે આ બધું છે ને 90s માં કેવું હોય, પેલા આપણે જૂના જમાના તો બસ ઈ ટાઈપનું જ આયનો કવર પણ બનાવેલો છે. મમ્મીએ જ બનાવ્યો ને. આ કમ્પ્યુટરની ટેબલ છે દીપની, ઈ જ અહીંયા રાખી છે અત્યારે ફિલહાલ. આ બધું એકદમ ટેમ્પરરી છે એટલે એવું વિચારજો નહીં કે યાર સાવ આવું થઈ ગયું. આના પાછળ ઘણો બધો અપગ્રેડ આવશે. પરમેનન્ટમાં આપણે પછી અહીંયા બધું પાર્ટીશન ને બધું બધું થશે પણ બહુ મસ્ત થશે. આપણે આખા ઘરનું છે ને પૂરેપૂરું ટ્રાન્સફોર્મેશન કરવો છે. એટલે હવે આપણે તકડમાં કઈ નહીં કરીએ, આરામથી વિચારીને ફોટા જોઈને આપણે બધું કરશું. આ બધું નીકળી જશે, આ બધું જ આ નીકળી જશે. પછી આ કેલેન્ડર બેલેન્ડર બધું, આ બધું જે બી છે બધું. તમને લાગે છે કે આ સારું નથી લાગતું, આ મોડર્ન નથી લાગતું, તો આ બધું નીકળી જશે. અને અત્યારે પણ ઉપર કામ ચાલુ છે. હવે થોડું ઘણું 2-3 દિવસનું કામ છે તો એ બસ પતી જાય, પછી આપણું સુથારી કામ એકદમ પૂરું થઈ જશે. પછી સ્પેશિયલી વરી સુથારી કાકાને બોલાવવા પડશે જ્યારે નીચેનું કરાવશું ત્યારે. પણ એને આઈ થિંક 1-2 વરસ તો નીકળી જ જશે. એક ગોગલ્સ લઈ લઈ છી, પાણીની બોટલ, દીપનું આ ચશ્માનો ઘડો ને મને પણ એક ઘડો લેવાનો. આ લઈ હાલ હાલો દૂધ ને દૂધ પીવડાવી દેશું. ઊંટનો દૂધ. એક બેડ ન્યૂઝ છે, મારી ફેવરેટમાં ફેવરેટ ડીમાર્ટમાંથી મેં બોટલ લીધી હતી. કાચની હતી, એટલી ક્યુટ હતી માય બોટલ કરીને. હું તમને અહીંયા ફોટો બતાવીશ જો મારી પાસે હશે તો. તો એ જે હતી, ઓ માય ગોડ. તો પપ્પા એનામાં છે ને પરમ દિવસે ગરમ પાણી ભર્યો તો ઉત્તરાયણના દિવસે જ, અને એ બોટલ તૂટી ગઈ. હમણાં મમ્મી મને કહે છે ત્યારે મને ખબર પડે છે તો યાર જીવ બળી ગયો શીટ પર. ઘણા એમ કે ઘરમાં કાંચ તૂટે ને તો એ બહુ સારું. સારું કે ખરાબ? નુકસાન તો થાય પણ એમ બધા કે સારું, પણ એવું તો હું નથી માનતી. એના માટેનો ઘડો પણ લેવો પડશે, આયરો ખાલી. યસ, ચૂની, કારણ કે તડકાથી રક્ષણ તો મેળવવું જ પડશે. તો યા ફટાફટ હાલો હાલી મળી આપણે ઊંટ મહોત્સવમાં. ટ્રાફિક જેમ ભુજનો એકોડ હોસ્પિટલ ને અહીંયા બધું માલધારી સંગઠન દ્વારા જે ઊંટ ઉછેરનું જે બધું આજે છે એ બધું જ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઓકે, કાર માટે પાર્કિંગ ને અહીંયા ટુ વ્હીલર. મિત્રો, આપણે ટીન સિટી ગ્રાઉન્ડમાં આવી ગયા છીએ. યસ, પણ આપણે આવ્યા ને તો એમ લાગુ કે બધું ચાલુ બાલુ થઈ ગયું, પૂરું થઈ ગયું છે કે શું. કારણ કે માણસો ને એટલા દેખાતા નથી, ઈવન ઊંટ એક પણ નથી દેખાતો. એક ઊંટ અહીંયા ઊભો છે. ઓ, બીજા આયા જો. એટલે બસ હવે લગભગ થોડીક જ વારમાં ચાલુ થશે એટલે આપણે લેટ નથી. એ બધું સાંભળીને મને બહુ મજા આવે છે કે હું લેટ નથી. તો બસ હવે ફટાફટ આપણે અંદર આલીએ અને જોઈએ કઈ ટાઈપનો છે, શું છે. આવું બધું આપણે ક્યારે ફર્સ્ટ ટાઈમ આપણે આવ્યા છીએ આ ટાઈપનો બની. આપણે બધી જગ્યાએ ફર્સ્ટ ટાઈમ જ કેમ નહીં? એટલે બની બની પશુ મેળો ને એવું બધું ઘણો થાય છે. શું છે ઊંટ વેચવાનું ને એવું બધું કે છે? આપણે આપણી ગાડી ત્યાં પાર્ક કરી નાખી છે અને ફૂલ જે આપણે વિલેજ વાઇબ કહીએ ને એ આવે છે. ઊંટડીના દૂધની બનાવટો ને બધો લખેલો છે. અને કાર્ડ જો પડે છે, એ કાર્ડ જો બોલ્યો, દીકરા તને વાગ્યો તો નથી ને?
આ માની તાકાત છે યાર, એટલે માં વિશે કેવું પડે, હે માં, માથી કોઈ મોટો નહીં, જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ, અંબા હગડ હાલિયા, માં કહેતા મો ઉગડે અને બાપ કહેતા બંધ, બાપો સૂરજ બપોરનો અને માં પૂર્ણમનો ચંદ તાતા. અને એમાં સરપંચ સાહેબ અમારો સત્વવાળો, એમાં સરપંચ સાહેબના માં બોલ્યા, બસ મિત્રો આ અંદર બધો કાર્યક્રમ ને એ બધો ચાલુ છે, સ્પીચ ને એ બધો, અને અહીંયા બારે ઊંટ ને છે, 15 ઊંટ છે એવા સમાચાર મળ્યા. તો 250 ઊંટ કોણ કહેતો હતો? 250 આપામાં એવો કંઈક આવ્યો હતો, 250 એટલે તો બહુ વધારે થઈ જાય. જો 1 2 3 4 5 હા 15 હશે એનાથી ઉપર નવ તો અહીંયા દેખાય છે. જમવાનો ને એ પણ પ્રોગ્રામ છે અહીંયા, બધી પ્લેટ ને બધો પડ્યો છે. તો પણ આઈ થિંક આપણે જમશું તો નહીં, કારણ કે આપણે હવે થોડીક વાર રહીને નીકળી જાશું. યસ, તો બસ મોટા ભાઈસ છે, સારું છે. યસ, અને અને જે માલધારી માણસોનો ને એમનો જે આખો ટ્રેડિશનલ ને ઈ બધો છે ને, ઈ જોરદાર છે. એના ફોટા ને વિડિયો બહુ જ મસ્ત, એટલે આખા અલગ ટાઈપ ના આવે છે. ચણિયા ચોલી ને પાછું ઈ લોકો જેવો નથ ને, હા હા આખો અલગ છે. તો એના ફોટા ને ઈ બધો કરીએ. તો અહીંયા બધો પડ્યો છે આવી રીતના, આ બધા શું કહેવાય, રથ કે એમની ગાડી. બાય ધ વે આ છે ને ઈ જે વાઈટ રન રન ઓફ કચ્છ ને ત્યાં હોય છે ને, તો સેમ બધું ફૂલ ઈ ટાઈપ નું છે. કાકા ઊંટ કે પહેરાઈ તને ઊંટ કે હવે અહીંયા જે ઊંટ યાત્રા છે એ ચાલુ થાય છે થોડીક જ વારમાં, 10-15 મિનિટમાં, અને એ ચાલુ થાય એટલે બસ એ જોઈને આપણે નીકળી જશું. આમાં શું છે કે સરહદ ડેરી છે ને, કેમલ મિલ્ક નો પ્લાન્ટ નાખવા જઈ રહ્યા છે, એટલે ફર્સ્ટ કચ્છમાં આવી રહ્યા છે. જો સરહદ ડેરી ઓકે યુનિવર્સિટી છે, પછી કોલેજ છે, અમે કાકા ભુજના છીએ. હે અરે વાહ, તમને ઇન્ટરેસ્ટ છે કે? હા બસ અમને. અરે વાહ, તમે કોલેજમાં તો છો? ના ના, કોલેજ અમારી બેન છે. બસ અહીંયા ફોટોગ્રાફી સેશન ચાલુ છે. તમે આ પહેર્યું છે ને શું કહેવાય, રબારી લોટી? ઓકે, ને અહીંયા શંકર ભગવાન બન્યા છે. જે કચ્છના ખારાઈ ઊંટને છે તો એના વિશે ને બધું અહીંયા લખેલો છે. બસ આખા બધા અહીંયા સ્ટોલ છે 4-5, તો એનામાં બધી આપણને ડિટેલ્સ ને માહિતી મળી શકે એના માટે બધું લખેલો છે. હમણાં 1 વાગો છે અને થોડી ઘણી એમ તરસ ને લાગી હતી, તો અહીંયા અમૂલ કુલ ને બધું દૂધ ની બનાવટ ની જે જે વસ્તુ છે ને બધું છે. બંને ઇલાયચી ફ્લેવર ના આપણે લીધા છે, અમૂલ કુલ એવો છે. મિત્રો અહીંયા બધા ઊંટ ને આવી ગયા છે બારે, આ બધા બેઠા કેટલા મસ્ત રીતે છે, આ તો ગાડામાં જોરદાર છે. આ તમારો આવી જશે હમણાં. YouTube માં
તો ગાઈઝ અહીંયા છે ને હવે શોભાયાત્રા છે, ભુજ આખામાં એમને ફરાવશે ને બધું શોભાયાત્રા છે, પણ હવે આપણે નહીં રોકાઈ શકીએ. એનું કારણ એ છે કે આપણે 11:30 વાગ્યાથી આવ્યા છીએ અને અત્યારે હવે 2 વાગે છે, તો વિનોદભાઈ ચાવડા અને કેશુભાઈ પટેલ ને જે મેન મેન અહીંયા ભુજના અને બધા ગુજરાતના અને કચ્છના અને ધારાસભ્ય ને જે બી છે એ બધા આવ્યા છે, એ મને ચૂની ખપે છે. સમજીને બેઠું છે કે એને જ તડકો લાગે છે. અહીંયા હું 2 કલાક થી બેઠી છું, રાહ જોઈ પોતાના વિડીયો છે ને પૂરા જ નથી થતા એના. તો આજે શું તે ટાઈમ પાસ નથી કર્યો? જરાય નહીં. ફોટા એટલા મસ્ત આવ્યા છે અને આ આખી બની અને ખાવડા અને એ બધાને આપણે વાઈબ આજે મળી છે બહુ જ જોરદાર. તો ગાઈઝ જે ફોટો ઇન્સ્ટાગ્રામ ઉપર પડશે ને બધા આઈફોન ના હશે ને, દીપે પાડ્યા છે કેમેરામાં, તો કેમેરાના એ પણ આવશે ઇન્સ્ટાગ્રામ માં. ક્યારે આવશે? 1-2 દિવસમાં બધા ફોટા આવશે. 1-2 દિવસમાં તો અને બહુ જ જોરદાર આવ્યા છે ફોટા. વસૂલ હતો પણ હજી તમે વિચાર કરો, કેમલ નું જે આગળ યાત્રા હતી ને, કેમલ ની શોભાયાત્રા એ તો હજી હવે ચાલુ થાય એટલે આ તડકો તો એટલો તપી ગયો છે. એટલે અમને એમ કે 10:30 થી કેમલ નીકળી જશે અને અમને એમ પણ હતું કે 350 કે 250 કે 200 હશે, પણ 15-20 હતા એટલે પછી અમે રોકાણા નહીં, કારણ કે પછી અમે કીધું આ તો હવે આપણે માંડવીમાં ઘણા બધા જોવા મળે. અને ઈ પણ છે અને બાકી જમવાનું ને ઈ પણ હતું બધું ત્યાં હતું, પણ પછી આપણું ઘરે કામ હતું તો પછી હાલે આવ્યા. હમણાં આવ્યા તો એ કૃપા આટલો ગુસ્સો થાય છે, જો 3:30 સુધી બેસાડી તો પછી તને રહેવાનું, તો મને પગે પગે આવવું પડે ઘરે. અને બસ મમ્મી આ રોટલી ઉતારે છે, કારણ કે આપણે પછી બહાર હોય પછી મમ્મી શું રસોડામાં જ રહે ક્વેશ્ચન ઈ પણ છે ને. હવે આસનિયો ગોતે છે, જમવામાં છે ભાજી, પાઉંભાજીની ભાજી ને રોટલી. હમણાં ઘણા બધા દિવસોથી અમે લોકો પાઉં ને બ્રેડ ને બધું ખાઈએ છીએ એટલે બ્રેડ પાઉં પર હમણાં સખત પ્રતિબંધ રાખ્યો છે. પીઝાના રોટલા ને એ બધું કાંઈ જ હમણાં બધું બંધ રાખ્યું છે. મોબાઈલ પર જમવા ટાઈમે મોબાઈલ રાખી દેવાનો હોય દીપ ને. બસ હવે મમ્મી રોજ પાટલા વેલણથી જ રસોઈ કરે છે એટલે એ રોટલી બનાવે છે. કેટલા ટાઈમ જોવા, હવે 4 મહિના થયા. તો ફટાફટ જમી લઈએ અને બસ પછી ઉપર સુથાર પણ કામ કરે છે તો એમને પણ થોડી ઘડી હેલ્પ જોઈએ, તો આપણે જરાક એમને હેલ્પ કરાવીએ. જો મમ્મી પપ્પાએ જમી લીધો, સુથારે જમી લીધો અને બસ હું ને કૃપા બાકી છીએ. મમ્મી રોટલી ઉતારે છે તો ફટાફટ આપણે ભાજી, રોટલી, સલાડ એ બધો ખાઈ, દહીં, દહીં છાસ પછી મળી પાણી થાળી વાટકા બધો ભેગો જ ખાઈ લેજો. થાળી ખાઈ લેવાની રાખવાની. અને બસ કૃપા જો જમવા ટાઈમે જમવા ભેગો નાસ્તો એને ખપે જ ખપે ખપે ખપે, કારણ કે હું સવારે દૂધ જ પીવું પછી હું કાંઈ ન ખાઉં એટલે મને જમવા ટાઈમે થોડો ઘણો ખપે એટલે બેલેન્સ થઈ જાય. આમાં મમરા છે ને પછી 1-2 પેકેટ વેફર ખાઈ છે એટલે પછી પાઉંભાજી કે જે બી છે એ બધું